જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન આપણા એના માધ્યમથી ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરીએ છીએ. તો ખાસ કરીને આપણે જે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન, તો ખાસ કરીને પહેલાં આપણે કંઈક ખ્યાલ હોવો જોઈએ એ સામાજિક વિજ્ઞાનના મુખ્ય 3 વિભાગો પાડવામાં આવેલા છે. એમાં પહેલું છે વારસો, બીજું છે ભૂગોળ, ત્રીજું છે અર્થશાસ્ત્ર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 1 એનો જે નામ છે પાઠનો, ભારતનો વારસો ધોરણ 10ની અંદર. તો ખાસ કરીને ભારતનો વારસો છે તો એની અંદર તો આપણે પહેલાં સૌથી પ્રથમ એ ખ્યાલ હોવો જોઈએ કે આ પાઠની અંદરથી બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કો પૂછાય છે. તો ખાસ કરીને તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે દર વર્ષે જે સરકારશ્રી તરફથી બ્લુ પ્રિન્ટ રિલીઝ કરવામાં આવે છે એમની અંદર જો 1 માર્કનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન અને 2 માર્કનો પ્રશ્ન છે એ તમારે પ્રશ્ન પૂછાય છે. તો ખાસ કરીને જે બોર્ડની અંદર તમારી તૈયારી છે એ અન્ય અનુસંધાનમાં હોવી જોઈએ આ પાઠની અંદર. તો હવે આપણે પાઠનું નામ છે ભારતનો વારસો. તો શબ્દ આવ્યો આપણે પહેલાં તો ભારતનો વારસો. વારસો એટલે શું? આપણા મનની અંદર એવો પ્રશ્ન ઉદ્ભવ. તો ઘણી જગ્યાએ તો મેં એવું સાંભળ્યું છે કે વારસો એટલે કે આ જમીન, આ મકાન, આ બધી વસ્તુઓ મને વારસામાં મળેલી છે. તો ખાસ કરીને તો આપણે એવું જોઈએ કે વારસો એટલે તો ભારતને પણ ઘણી વસ્તુઓ એવી વારસાની અંદર મળેલી છે, જેમ કે નદીઓ, પર્વતો, આ બધી વસ્તુઓ ભારતને આપણે વારસામાં મળેલી છે. તો ખાસ કરીને આપણે પ્રશ્નમાં તરફ જઈએ તો એની અંદર ભારત એ અતિ પ્રાચીન દેશ છે અને એની અંદર એક ગ્રંથ છે જેનું નામ છે વિષ્ણુ પુરાણ. અને આ વિષ્ણુ પુરાણની અંદર તેનું સંસ્કૃતમાં શ્લોક આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ ઉત્તરમ અદ સમુદ્રસ્ય હિમોદ્રસ્ય દક્ષિણમ વર્ષ અદ ભારત નામ ભારતી યંત્ર સસંતિ. તો જો વિદ્યાર્થી મિત્રો, આમનો આપણે ભાષાંતર કરીએ તો એવું થઈ શકે છે કે ઉત્તર અને હિમાલય અને દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ કહેવામાં આવે. તો તમે આ બાજુ જોઈ શકો છો દક્ષિણ અને ઉત્તર જે આ બાજુના જે સ્થળ છે એમને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. બીજા ઘણા નામથી આર્યવ્રત વગેરે નામથી પણ ભારતને ભરતખંડ વગેરે નામથી ઓળખી શકાય છે. તો ખાસ કરીને બીજી વસ્તુ એ આપણે હોવી જોઈએ કે આમની અંદર જે કુદરતી સીમાઓ છે, કુદરતી સીમાઓ છે આપણા ભારતની અંદર આ 3 બાજુ જોઈએ તો પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ, તો આ 3 બાજુનો જે છે એ દરિયાઈ વિસ્તાર, દરિયાઈ કુદરતી સીમા, અને આ બાજુ છે હિમાલય. તો આ વસ્તુ છે કે આપણે કુદરતી સીમાઓની અંદર હું તમને કહી શકું કે દરિયો 3 બાજુઓ છે અને ઉત્તર બાજુ આપણે હિમાલય આવેલો છે. તો એની પછીનો પોઈન્ટ જોઈએ આપણે તો વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા માટે ભારતમાં આવી. તમને ખ્યાલ છે કે ભારતની અંદર પહેલાના સમયમાં જોવો તો વહાણવટો અને ખાસ કરીને વિદેશીઓ છે ભારતની અંદર પોતાનો વેપાર ધંધા કરવા માટે આવી. અને આ પ્રજા છે, આ જે વિદેશી પ્રજાઓ છે એ ભારત દેશમાં આવી અને આપણી સંસ્કૃતિની અંદર ભળી ગઈ અને આપણું જીવન છે આને સ્થાયી થવા લાગ્યું. અને એક વસ્તુ બીજી વસ્તુ છે એમ રીતે વ્યાપારનું આદાન પ્રદાન હસ્તાંતર કરવામાં આવેલું છે. તો આવી રીતે ભારતની અંદર પણ ખાસ આ જે સંસ્કૃતિ છે એની અંદર પણ એનો ખૂબ મહત્વનો ભાવ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પોઈન્ટ જોઈએ તો ભારતનું સ્થાન અને વિસ્તાર. તો ખાસ કરીને ભારતનું સ્થાન અને વિસ્તાર, તો જો ભારતનું સ્થાન અને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે હાલની વાત કરીએ તો હાલમાં અત્યારે આપણો દેશ છે એની અંદરથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશો છે એ અલગ થઈ ગયા. તો પહેલાના સમયની અંદર વાત કરીએ તો આ જે દેશ છે એ ખૂબ મોટા ઘણા વિસ્તારની અંદર ફેલાયેલો હતો. જેમ કે અત્યારે
પૂછો કે ભાઈ અત્યારે હાલ ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલાનું છે, તો કે 7મું સ્થાન છે. અને ભારતની જે વસ્તીની દ્રષ્ટિએ તમે જોવો તો કેટલાનું સ્થાન છે. બીજું મિત્રો, વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર એક અથવા તો બે માર્કની અંદર આવો પ્રશ્ન પૂછી શકે કે ભારતની અંદર વિસ્તારની દ્રષ્ટિએ કેટલાનું સ્થાન છે, તો કે 7મું. અને ભારતની અંદર વસ્તીની દ્રષ્ટિએ કેટલાનું સ્થાન છે, તો કે 20મું. તો આ ખાસ તમારે નોટ કરવી જોઈએ અને એની અંદર પણ આ વસ્તુઓ પણ રહેલી છે. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ જોઈએ તો કે વૈવિધ્યસભર વારસો. તો શબ્દ આપણે સમજવાનો છે વૈવિધ્યસભર વારસો. તો વૈવિધ્યસભર વારસાની અંદર કે જે લોકો છે એ ભારતની અંદર ભૂમિની અંદર રહીને અને જે વારસાને વિસ્તૃત વૈવિધ્યસભર બનાવ્યો છે એના ઘડતરની અંદર કોનો કોનો ફાળો વધારે રહેલો એ આપણે હવે જોઈએ. તો ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી પ્રજા છે. તો જો ખાસ કરીને આપણે જોઈએ તો મિત્રો, ભારતની અંદર શાંતિપ્રિય અને વેપારી પ્રજા, તો તમને ખ્યાલ છે કે ભારતની અંદર મુખ્ય વ્યવસાય છે વેપાર ધંધા, એ આપણો દેશ એની સાથે સંકળાયેલો છે. તો એમાં ખાસ કરીને યાદ કરીએ ગુજરાતની અંદર, તો આપણે તમને ખ્યાલ છે કે ઘણા આપણા ગુજરાતીઓ છે ડેમેજ થઈ ગયા, કે આપણી કંપનીઓ છે જેમ કે રિલાયન્સ, રતન ટાટા વગેરે કંપનીઓ પોતાના ધંધાઓ છે એ ખૂબ ફેલાવ્યા અને વિદેશોની અંદર પણ એમની આયાત કરવામાં આવે છે. હવે ત્યાર પછી એનો પોઈન્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતીય સંસ્કૃતિમાંથી સત ચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો કેવી રીતે? તો જો ભારતીય સંસ્કૃતિની અંદર સત ચિત અને આનંદ એટલે આપણે ખ્યાલ છે કે ઋષિ મુનિઓ દ્વારા ભારતની અંદર યોગ પ્રણાલીઓ છે, યોગ પ્રણાલીઓ છે આપણા ભારત દેશે અપનાવી અને આ યોગ પ્રણાલીઓના માધ્યમથી વિદેશોની અંદર પણ આપણી જે આ પ્રણાલી છે તે યોગને ખૂબ મોટા પ્રમાણની અંદર અપનાવેલી છે વિદેશોની અંદર પણ. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ જોઈએ તો ભારતીય પ્રજામાં અપનાવેલ અહિંસા અને શાંતિ આ બે વસ્તુ એવા, તો આપણે ખ્યાલ છે કે મહાત્મા ગાંધીજી ના મુખ્ય બે આધાર સ્તંભ એમાંનું એક છે અહિંસા અને બીજું છે આપણી સમક્ષ શાંતિ. તો આ બે મૂલ્યો ઉપર આપણું ભારત છે કે ભારતે આ બે મૂલ્યોને અત્યારે હાલની અંદર અપનાવ્યા છે, આજ સુધી આ વસ્તુઓ છે એ ટકી રહી છે. ત્યાર પછી જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો સ્વરૂપે અને આજ દિન સુધી એની અંદર પણ ખાસ જોઈએ આપણે એની અંદર, તો કે સિંધુ ખીણ છે એ સંસ્કૃતિની અંદર એ સમયના લોકો છે એ જે સિંધુ લોકો છે એમને એ સિંધુ ખીણની અંદર એવી ટેકનોલોજી વાપરી કે જેમની ગટર વ્યવસ્થાઓ છે, એમની જે લાઇટિંગ છે એ આજ દિન સુધી આપણી સંસ્કૃતિની અંદર આ બધીઓ ટકી રહી છે. તો જો એમની અંદર કેટલીક વસ્તુઓ છે આવડત, બુદ્ધિ, શક્તિ વગેરેને કારણે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિઓ છે એ આજ દિન સુધી મિત્રો છે આપણને અવિરત ટકી રહી છે. ત્યાર પછીનો પોઈન્ટની વાત કરીએ તો ભારતના ઘડતરમાં કોનો કોનો ફાળો વિશેષ રહેલો છે. આપણે એની વાત કરીએ તો સૌ પહેલા ઋષિ મુનિઓ, વૈજ્ઞાનિકો અને સાહિત્યકાર. તો જો ભારતના ઘડતરની અંદર કેટલાક ઋષિ મુનિઓ છે, સાહિત્યકારો છે, કેટલાક સમાજ સુધારકો છે, સંતો છે વગેરેનો ફાળો છે એ ભારતની જે સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટે એનો ખૂબ મોટો ફાળો રહેલો છે. ત્યાર પછી પોઈન્ટ મિત્રો જોઈએ તો કે ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા અને ચિત્ર. તો જો આપણી સમક્ષ શબ્દ આવ્યો ધર્મ, તો ભારતની અંદર ઘણી જ્ઞાતિઓના ધર્મના લોકો છે રહે છે જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ વગેરે. તો બીજો શબ્દ આવ્યો આપણી સમક્ષ શાસન શૈલી, જેમ કે અત્યારે આપણો ભારતની જે શાસન શૈલી કેવી હોય, તો કે લોકશાહી ધરાવતો દેશ છે. તો પહેલાના સમયમાં શાસન શૈલી કેવી હતા? રજવાડું હતું, રાજાઓનું પોતાનું રાજ્ય હતું અને આવી રીતે આપણા ભારતની અંદર એ શાસન શૈલીઓ હતી. ત્યાર પછી શબ્દ એવો ભાષા, તો ભારતની અંદર ખાસ કરીને આપણે ભાષાઓ 22 પ્રકારની અલગ અલગ ભાષાઓ છે એ બોલવામાં આવે છે. એમની સાથે કલા, ચિત્ર વગેરેનો પણ ખૂબ મોટો આ વૈવિધ્યસભર વારસાની અંદર રહેલો છે. અસ્તુ, જય સ્વામિનારાયણ.